ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠું વરસી રહ્યું છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ આજે પણ ત્રીજા દિવસે વરસાદી માહોલ સર્જાયો હતો અને કમોસમી વરસાદ પડી રહ્યો છે. લાઠીમાં ત્રીજા દિવસે સાંજના 5 વાગે કમોસમી વરસાદના કારણે તૈયાર થયેલા અનેક ખેતીના પાકોને નુકસાન થયું છે, જેમાં ઘઉંના પાકને આડો પાડી દીધો છે. હવામાનની આગાહી મુજબ છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. 2 દિવસથી બપોર બાદ અચાનક ગાજવીજ સાથે વાતાવરણમાં પલટો આવે છે અને પવન ફૂંકાતા તૈયાર થાય છે ઘઉંનો પાક અને તેની પર વરસાદ પડે છે અને જમીન દોસ્ત થઈ જાય છે, ત્યારે દાજા ઉપર ડામ દેવા જેવી પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે અને અમરેલી જિલ્લામાં છેલ્લા 1 કલાકથી વધુ વરસાદ પડી રહ્યો છે અને હાલમાં મોડી રાત્રે પણ વરસાદ શરૂ થયો છે. ત્યારે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોની અવદશા શરૂ થઈ છે. ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ખેડૂતોનો તૈયાર થયેલો મૂલ એટલે કે મુખમાં આવેલો કોળિયો હવે છીનવાઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં દહેશત જોવા મળી રહી છે. આમ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં આંધી સાથે તુફાન અને વરસાદી માહોલ સર્જાયો છે અને વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના લઈને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અને ખાસ કરીને તેમાંય આંધીનો પવન ફૂંકાતો હોય અને વાવાઝોડા સાથે વરસાદ, વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ થતો હોય, જેને લઈને કમોસમી વરસાદ અને માવઠા સ્વરૂપે પડેલા વરસાદથી ખેડૂતોના ખેતી પાકની સાથે ઘાસચારા અને ભારે નુકસાન અને તરાજી સર્જી રહેલા વરસાદ હાલમાં પડી રહ્યો છે, ત્યારે છેલ્લા 2 કલાકથી લાઠીમાં પણ વરસાદ પડી રહ્યો છે.